વેલકમ, હું પાર્થ સારથી વૈદ્ય આપ સૌને આવકારું છું ગુજરાતી નવલકથા સુવર્ણ પ્રેમ પુષ્પમાં. આજે આપણે પ્રકરણ 31 સાંભળવાનું છે, વાંચવાનું છે. લોકોની ભાગદોડ શરૂ થઈ ગઈ. લોકો જેમ ફાવે તેમ દોડવા માંડ્યા અને ભાગદોડથી ધૂળ ઉડવા માંડી. ધૂળની ડમરી ચડી અને ચારે બાજુ ફેલાઈ ગઈ. લોકોને કશું દેખાતું ન હતું, માત્ર ભાગવા માંડ્યા હતા. આ બધા વચ્ચે પોલીસનું કામ કરતી હતી. મુખ્યમંત્રી, ગૃહમંત્રી, બીજા પ્રધાનો, વિરોધ પક્ષના નેતા, કલેક્ટર, ડીએસપી, ડીડીઓ, મામલતદાર તથા બીજા સરકારી અધિકારીઓ બધા સોનાના ઝાડ તરફ દોડ્યા. અરુણે આ જોયું અને એ પણ મંજીનો હાથ પકડી સોનાના ઝાડ તરફ દોડ્યો. ધૂળની ડમરી અચાનક આંધી સર્જી ગઈ. સૌ સોનાના ઝાડ પાસે પહોંચી જવા આતુર હતા. આંધી એવી ઉઠી કે કશું દેખાતું ન હતું. એવામાં અચાનક આંધી વચ્ચે એક તેજ લીસોટો સૌને દેખાયો અને ત્યાર પછી અચાનક કંઈક તૂટવાનો અવાજ આવ્યો. આંધી બેસી ગઈ અને જોર જોરથી તડ 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 એવો અવાજ લોકોએ સાંભળ્યો. સૌને થયું આ શેનો અવાજ છે. ચારે બાજુ બધા જોવા માંડ્યા. આ દરમિયાન એક વૈજ્ઞાનિક બોલ્યો, કદાચ આ સોનાનું ઝાડ તૂટી રહ્યું છે. હજુ તો એ બોલવાનું પૂરું કરે અને લોકો સમજે વિચારે એ પહેલા તો ઝાડ વચ્ચેથી બે ભાગમાં ફાટીને પડી ગયું અને તેમાંથી એક ભાગ એક તરફ અને બીજો ભાગ બીજી તરફ પડ્યો. અને આ પડતાની સાથે જ ત્યાં પહોંચી ગયેલા બધા મહાનુભાવો અને અન્ય લોકો બધા ઝાડ ઉપર તૂટી પડ્યા. બધા મંત્રીઓ, મુખ્યમંત્રી, કલેક્ટરથી માંડી અન્ય અધિકારીઓ સહિત બધા જ સોનાનું ફૂલ તોડવા, કડી તોડવા, પાંદડા લેવા, ડાળી તોડવા સૌ ઝાડ ઉપર તૂટી પડ્યા, જે હાથ આવ્યું તે લેવા માટે. મધપોડા ઉપર જેમ મધમાખી બેઠી હોય અથવા તો મરેલા ઢોર ઉપર જેમ ગીધડા તૂટી પડે અને જે ભાગ તૂટે એ તોડીને ખાવા માંડે, એમ આ બધા સોનાના ઝાડમાંથી જે હાથ આવે તે તોડવા માંડે. અરુણે આ જોયું, મંજીએ પણ જોયું. મંજી કહે, શું કરશું? અરુણ કહે, આ કુદરતનો ખેલ હતો, હવે માણસોનો ખેલ શરૂ થયો છે, માટે હવે અહીં રોકવા માલ નથી, ચાલો ભાગીએ. મંજી કહે, એક મિનિટ, હું આવું છું, તું અંદર જા, શોભા, એની માં, કિશન વગેરેને લઈને આવ, ત્યાં હું આવું છું. આમ કહી મંજી સમૂહમાં અદ્રશ્ય થઈ ગયો. જેના હાથમાં જે આવે તે તોડવા માંડ્યા. મંજી પણ પહોંચ્યો. કશું દેખાતું નહોતું. ત્યાં મૂળિયા પાસેના ભાગની ડાળીમાં અટકી પડેલું ફૂલ તેની સામે હસી રહ્યું હતું અને મંજીએ તુરંત એ તોડી લીધું. એ તોડવા જતો હતો ત્યાં તેની માથે કોઈક જડુંબ્યું ડાળી તોડવા માટે અને મંજી ફૂલ લઈ સિફતથી ખસી ગયો, નીકળી ગયો અને અરુણ તરફ દોડ્યો. આ બાજુ ટીવી કેમેરાવાળા દ્રશ્યો ઝડપવા કે સોનું ઝડપવું તેની દ્વિધામાં હતા. કેટલાક પોતાના કેમેરા ચાલુ રાખ્યા હતા જેમાં આ દ્રશ્યો ઝડપાઈ રહ્યા હતા. એમાં એક કેમેરાવાળાએ જોયું કે વૈજ્ઞાનિકો રાડો પાડીને બોલતા હતા પણ લોકો કંઈ ધ્યાનમાં લેતા ન હતા, એટલે મૂંગા થઈ એક બાજુ ઉભા ઉભા તમાશો જોઈ રહ્યા હતા. એટલે તે ટીવી કેમેરાવાળો દ્રશ્યો ઝડપતો ઝડપતો તેની પાસે પહોંચ્યો અને પૂછ્યું, આના માટે તમારું શું માનવું છે? આ લોકોની મનોવૃત્તિના દર્શન છે, એક વૈજ્ઞાનિકે જવાબ આપ્યો. કેમેરાવાળાએ પૂછ્યું, એ નહીં, સોનાના ઝાડ વિશે કંઈક કહો. ત્યારે બીજો બોલ્યો, અમોએ વૃક્ષનું નિરીક્ષણ કરીને જે તત્કાલીન કહેવાનું હતું તે અમે કહી દીધું છે. હવે જે અહેવાલ આપશું તે વૈજ્ઞાનિક લેબોરેટરી પરીક્ષણ થશે પછી જ કહેવાશે. અહીં દેશમાં શક્ય છે તો ભલે, નહીં તો જર્મની અને અમેરિકા ટેસ્ટ માટે મોકલવા પડશે, જે માટે અમે ફૂલ, પાંદડા, ડાળી સહિત તોડી લીધા છે. આ જુઓ, અમારી પાસે છે, વૈજ્ઞાનિકો બતાવતા હતા. એટલે કેમેરાવાળાએ ત્યાં કેમેરો ગોઠવ્યો અને દ્રશ્ય ઝડપવા માંડ્યો. થોડી વાર થઈ ત્યાં વૈજ્ઞાનિકો અને કેમેરામેનના મોઢા જોવા જેવા થઈ ગયા. તેમણે જોયું તો ફૂલ, પાંદડા ધીમે ધીમે ચીમળાઈ ગયા હોય તેવા દેખાવમાં પરિવર્તન પામી રહ્યા હતા. ધીમે ધીમે અંદરના કોષો તૂટી રહ્યા હતા અને કટકા કટકા થવા માંડ્યા અને કટકા ધીમે ધીમે રાખમાં રૂપાંતરિત થવા લાગ્યા અને પછી સંપૂર્ણ રાખ બની ગયા. આ રાખ એ માત્ર રાખ જ હતી, સોનાની રાખ ન હતી. વૈજ્ઞાનિકો અચાનક આ પરિવર્તનથી ડઘાઈ ગયા હતા.
કેમેરામેન ને બનતી ઘટનાઓથી મજા પડી ગઈ હતી એટલે તેણે ફરી પ્રશ્ન કર્યો, હવે શું કરશું? બંને વૈજ્ઞાનિક એકબીજા સામે જોવા લાગ્યા. પછી કહે, આ રાખ અમે પરીક્ષણ માટે લઈ જઈશું. આમ કઈ રાખ ભેગી કરી તેમણે પડી કુવાળી ખિસ્સામાં મૂકી. કેમેરાવાળાએ કહ્યું, વેલ ડન સર. હવે એક જ સવાલ, આવું ઝાડ ફરી ક્યારે ઉગશે તેવું કઈ આપ કહી શકો? ત્યારે હતાશ થયેલા વૈજ્ઞાનિકમાંથી એક વૈજ્ઞાનિક બોલ્યો, જુઓ, એક તો આ ઝાડ ઉગ્યું અને આવડું મોટું થયું એ કુદરતનો ચમત્કાર છે. એ ક્યારે થશે, ક્યાં થશે, કંઈ જ કહી ન શકાય. હા, આવનારી સદીમાં જો કોઈ મંજી હશે ને જો કુદરતને મતલબ કે પ્રભુને કૃપા કરવાનું મન થશે તો જરૂર થશે. કોઈ પણ જાતના ચમત્કાર કરવાના હક કુદરત પાસે અબાધિત રહેલા છે. ગોડ ઇઝ ગ્રેટ. હવે કોઈ મેસેજ? આપને કઈ મેસેજ આપવાનો છે? કેમેરામેને પૂછ્યું. નો મેસેજ. દુનિયામાં બધા જ બુદ્ધિશાળી છે. પ્રાર્થના અમારી એટલી જ કે ઈશ્વર સૌને સદબુદ્ધિ આપે. આ સાથે કેમેરામેન વૈજ્ઞાનિક સાથેનો ઇન્ટરવ્યુ પૂરો કર્યો અને કેમેરો ફરીથી માનવ ગીધડા ઉપર ફેરવ્યો જ્યાં આવા દ્રશ્યો દેખાઈ રહ્યા હતા. કેટલાક હજુ ત્યાં જ હતા, કેટલાક ખિસ્સા ભરીને ભાગતા હતા, કેટલાક જોટાજોટ કરતા હતા, કેટલાક સામસામા લડતા હતા, કેટલાક કોઈકને માર મારી પડાવી લેતા હતા, કેટલાક નિરાશ થઈને ઉભા હતા, કેટલાક ચાલવા માંડ્યા હતા. પોલીસો પણ લાકડી વીંજીને સોનું પડાવવામાં લાગી ગઈ હતી. મિનિસ્ટરો, કલેક્ટર, ડીડીઓ, ડીએસપી બધા ખિસ્સા ભરી મોટરોમાં રવાના થવા માંડ્યા હતા. આ બધા આમ તો વીઆઈપી, પણ માણસ તો ખરા ને? સૌ સોનું લૂંટવામાં અને લૂંટાયેલું લઈને જલ્દી ભાગવાની વેતરણમાં હતા. હવે કોઈ રહ્યું નથી. બધું ધીમે ધીમે શાંત થઈ રહ્યું છે. લોકો પણ જવા માંડ્યા છે. તો હવે આપણે પણ રજા લઈએ. ઓવર ધી સ્ટુડિયો. આમ બોલી કેમેરામેન પણ કેમેરો સ્વિચ ઓફ કરી રવાના થઈ ગયો. તો હું પણ મારો કેમેરો સ્વિચ ઓફ કરું. આપણે સૌ રવાના થઈએ. મળશું કાલે. આપ સૌ આપનું ધ્યાન રાખજો. નમસ્તે.